નમસ્કાર, આજે હું વાત કરવા જઈ રહ્યો છું ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ વિશે, તેનાથી પીડાતા દર્દીઓની તકલીફો વિશે, આ બીમારીની અમુક મૂળભૂત જાણકારી વિશે અને તેના નિદાન માટે જરૂરી ટેસ્ટ અને તપાસ વિશે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસમાં પેન્ક્રિયાઝ એટલે કે સ્વાદુપિંડ પર લાંબા સમયનો સોજો થાય છે. પેન્ક્રિયાઝ એ પેટના ઉપરના ભાગમાં લીવરથી નીચે અને જઠરની પાછળ સ્થિત પાચન તંત્રનું એક અંગ છે. ખોરાકના પાચન માટે જરૂરી પાચક દ્રવ્યો પેન્ક્રિયાઝ ઉત્પન્ન કરે છે. તે ઉપરાંત બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે જરૂરી ઇન્સ્યુલિન અને અન્ય હોર્મોન પણ પેન્ક્રિયાઝ ઉત્પન્ન કરે છે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ ધીરે ધીરે વધતી બીમારી છે, જેમાં પેન્ક્રિયાઝ પર કાયમી અને ઠોસ નુકસાન પહોંચે છે. સમય જતાં પેન્ક્રિયાઝ પર એટલું નુકસાન થાય છે કે પેન્ક્રિયાઝ કડક અને સંકોચાયેલું બની જાય છે. આ પ્રક્રિયામાં પેન્ક્રિયાઝની નળી એક અથવા અનેક જગ્યા પર સંકોચાય છે, ખાસ કરીને નળીના આંતરડામાં ખુલવાની જગ્યાની પાસે, અને અંતે નળીની અંદર પથરી બનવાનું શરૂ થાય છે. આના કારણે સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાઝમાં બનતો ડાયજેસ્ટિવ જ્યુસ, પાચક રસ આંતરડામાં પહોંચતા મુશ્કેલી થાય છે અને તેનો નળીમાં ભરાવો થાય છે અને અંતે આખી નળી પહોળી થઈ જાય છે અને પથરીઓથી ભરાઈ જાય છે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના દર્દીઓની શું તકલીફો હોય છે? ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના લક્ષણો શું હોય છે? ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસનું મુખ્ય લક્ષણ હોય છે પેટનો દુખાવો. પેટનો દુખાવો શરૂઆતમાં સમયાંતરે થાય છે, પણ સમય જતાં તે વારંવાર થાય છે અને સતત બન્યો રહે છે. દુખાવો પેટના ઉપરના ભાગમાં નાભી અને છાતીની વચ્ચે થાય છે. ખૂબ સખત અને તીવ્ર દુખાવો થાય છે, જાણે કોઈએ પેટમાં છરો પોંકી દીધો હોય. ક્યારેક દુખાવો પાછળ કમરની તરફ પણ પ્રસરે છે. મોટા ભાગે દુખાવો ખોરાક લીધા પછી, ખાસ કરીને ચરબીયુક્ત ખોરાક પછી થતો હોય છે. ખોરાક લીધા પછી દુખાવો એટલા માટે થાય છે કે ખોરાક લીધા પછી બનતો પાચક રસ આંતરડામાં નથી પહોંચી શકતો અને આ રસનો પેન્ક્રિયાઝની નળીમાં ભરાવો થાય છે અને તે પેન્ક્રિયાઝની નળીમાં પ્રેશર વધારી દે છે. સમય જતાં દુખાવો ખૂબ તીવ્ર, સખત અને સતત બન્યો રહે છે. કડક અને સંકુચિત થતા પેન્ક્રિયાઝની અંદર નવ એન્ટ્રેપમેન્ટ એટલે કે ચેતાતંતુઓ ફસાવાને કારણે આવો સતત દુખાવો રહ્યા કરે છે. ઘણા બધા દર્દીઓને નિયમિત રીતે દુખાવાની દવાઓ લેવી પડે છે અને તે ઉપરાંત દુખાવાને કંટ્રોલ કરવા માટે વારંવાર ઇન્જેક્શન લેવાની જરૂર પણ પડતી હોય છે. ઘણા દર્દીઓ માટે દુખાવો એટલો અસહ્ય થઈ જાય છે કે એક નોર્મલ જીવન જીવવું મુશ્કેલ થઈ જાય છે. પેન્ક્રિયાઝ જ્યારે સારી રીતે કામ નથી કરી શકતું, ત્યારે શરીરની ખોરાકને પાચન કરવાની ક્ષમતા પર પણ અસર થાય છે. તેના કારણે દર્દીને ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં પોષણ નથી મળી શકતું. તેના કારણે કુપોષણ સંબંધિત સમસ્યાઓ, નરમ હાડકા અને દ્રષ્ટિમાં ખામી જેવી તકલીફો ઊભી થાય છે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના આગળના સ્ટેજમાં ચીકણો અને દુર્ગંધ માટો જાડો થવો અને વજન ઓછું થવા જેવી તકલીફો ઊભી થાય છે, જે દર્શાવે છે કે પાચન માટે જરૂરી પાચક દ્રવ્યો બનાવવા માટે ખરેખર કાર્યરત પેન્ક્રિયાઝના કોષ ઘણા ઓછા પ્રમાણમાં બચ્યા છે. પેન્ક્રિયાઝ પર નુકસાનના કારણે ડાયાબિટીસ પણ થઈ શકે છે અને નિયમિત રીતે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવાની જરૂર પણ પડી શકે છે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના અમુક દર્દીઓમાં જોન્ડિસ એટલે કે પીડીઓ થાય છે. પિત્તની નળીનો નીચેનો ભાગ સ્વાદુપિંડમાં થઈને આંતરડામાં પહોંચે છે અને જ્યારે ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસમાં પેન્ક્રિયાઝ કડક અને સંકોચિત થાય છે, ત્યારે પિત્તની નળીના આ ભાગને બહારથી દબાણ થાય છે. તેના કારણે લીવરમાંથી આંતરડામાં જતા પિત્તના પ્રવાહમાં અવરોધ થાય છે અને જોન્ડિસ થાય છે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના અમુક દર્દીઓને સ્યુડોસિસ નામક કોમ્પ્લિકેશન ઊભું થાય છે. લાંબા સમય માટે પેન્ક્રિયાઝની નળીમાં થતા પાચક રસનો ભરાવો અને વધેલા પ્રેશરના કારણે પેન્ક્રિયાઝની નળીના એક ભાગમાંથી પાચક રસ લીક થાય છે.
આ પાચક રસ આજુબાજુના અવયવોને નુકસાન કરે છે અને એક સિસ્ટ બનાવે છે જેને સુરોસિસ્ટ કહેવાય છે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના અમુક દર્દીઓને સ્પ્લેનિક વેઇન થ્રોમ્બોસિસ એટલે કે સ્પ્લેનિક વેઇનની અંદર લોહીનો ગઠ્ઠો થવાની સમસ્યા ઊભી થાય છે. સ્પ્લેનિક વેઇન પેન્ક્રિયાઝની બિલકુલ પાછળ સ્થિત હોય છે અને પેન્ક્રિયાટાઇટિસમાં આ વેઇનને સીધી અસર અને નુકસાન થાય છે. સ્પ્લેનિક વેઇન થ્રોમ્બોસિસના કારણે સ્પ્લીન એટલે કે બરોડ મોટી થવી અને લોહીની ઉલટી થવાની શક્યતાઓ રહે છે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના નિદાન માટે જરૂરી ટેસ્ટ એટલે કે તપાસ. પેટનો સીટી સ્કેન. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના દર્દીઓના પેટના સીટી સ્કેનમાં પેન્ક્રિયા સંકુચિત થયેલું, પેન્ક્રિયાસની નળી પહોળી થયેલી, નળીની અંદર પથરી સામાન્ય રીતે જોવા મળતી હોય છે. અમુક દર્દીઓમાં નળીની બહાર પેન્ક્રિયાસના ટિશ્યુમાં અથવા તો નળીની સાઇડ બ્રાન્ચીસમાં પથરી બની શકે છે, તેની જાણકારી પણ આપણને સીટી સ્કેનમાં મળે છે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના કોમ્પ્લિકેશન જેવા કે જોન્ડિસ થવો, સ્પ્લેનિક વેઇન થ્રોમ્બોસિસ થવું, સ્પ્લીન એટલે કે બરોડ મોટી થવી, સુરોસિસ થવું, આ તમામની જાણકારી પણ આપણને સીટી સ્કેનમાં મળે છે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના કોમ્પ્લિકેશન સારવારને બદલે છે અને તેથી જ તેના વિશેની જાણકારી ખૂબ અગત્યની છે. એમઆરસીપી. એમઆરસીપી એ પેટનો એક સ્પેશિયલ પ્રકારનો એમઆરઆઈ છે. એમઆરસીપીમાં પેન્ક્રિયાઝની નળી ક્યાં સંકોચાયેલી છે, બાકીનો ભાગ કેટલો પહોળો થયેલો છે, નળી અને તેની સાઇડ બ્રાન્ચીસમાં રહેલી પથરી, આ તમામની ઊંડાણપૂર્વક જાણકારી આપણને મળે છે. એમઆરસીપીમાં પિત્તની નળી નીચેના ભાગેથી સંકોચાયેલી છે કે નહીં તેની પણ જાણકારી મળે છે. આ તમામ માહિતી ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના સારવારના પ્લાનિંગ માટે ખૂબ મહત્વની છે. હું આશા રાખું છું કે આ વિડીયોના માધ્યમથી તમને તમારી સમસ્યાને સમજવામાં મદદ મળી હશે. તમે અમારો બીજો વિડીયો જે ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસની સારવાર વિશે છે તે પણ જોઈ શકો છો.